તો કહેવાની વાત એ છે કે અસ્તિત્વના આનંદ માટે પહેલી વાત આપણે એ કરી કે નોટ ઓવરલીનિંગ લીડિંગ ટુવોર્ડ્સ મટીરિયાલિઝમ પૂટા સેટિસ્ફેક્શન બાર સમવેર એન્ડ મોર ઓફ સ્પિરિચ્યુઆલિટી બીજી વાત આપણે એ સમજ્યા કે જે કંઈ તમારું પ્રોફેશન હોય એમાં નૈતિકતા અને પ્રામાણિકતા રાખજો પ્રમુખ સ્વામી મહારાજને એક આઈએસ થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે એક્સિલન્ટ ક્વેશ્ચન એન્ડ સ્વામી મહારાજ વિદાઉટ અ સેકન્ડ્સ ડિલે સ્પોન્ટેનિયસલી આઉટ ઓફ હિઝ એક્સપિરિયન્સ એન્ડ વિઝડમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જીવન જીવવાના પાંચ હેતુ છે પહેલું બોલ્યા પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી બીજું બોલ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ કરવો અને શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું ત્રીજી વાત એમણે કરી કે અન્યને મદદરૂપ થવું પોતાની ક્ષમતા પ્રમાણે અન્યને મદદરૂપ થવું ચોથી વાત એમણે કરી કે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ભક્તિ રાખવા અને પાંચમી વાત એ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું આ પાંચ વાત બને તો જીવન તમે જીવ્યા કહેવાય ઓનલી ધેન યુ લીવડ અ હ્યુમન લાઈફ ઇફ યુ આર નોટ ફોકસ્ડ ઓન ધીસ ફાઈવ થિંગ્સ ઇટ્સ અ કેટ લાઈફ ડોંકી લાઈફ એન્ડ ડોગ લાઈફ આ પાંચ ઉપર ફોકસ ના પ્રવૃત્તિ બધી કરીએ તમે કોઈ પણ વ્યવસાયમાં કામ કરો કોઈ પણ જગ્યા દુનિયામાં રહો યોર ફોકસ મસ્ટ બી ઓન ધસ ફાઈવ પ્રિન્સિપલ પોઈન્ટ્સ તો તમે હ્યુમન લાઈફ ડિગ્નિફાઈડ હ્યુમન લાઈફ વિથ મોરલ્સ એન્ડ સ્પિરિચ્યુઅલ્સ તમે જીવ્યા કહેવાય તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી